खास करीने जे मानसिक संतुलन अथवा तो जे स्ट्रेस माथी रिलैक्स रहेवा माटे म्यूजिक तो खूब ज मददरूप छे ज, परंतु એમનું જે રૂટિન શેડ્યુલમાં પણ થોડા ઘણા કદાચ ફેરફાર કરીએ આપણે, એમનો શોખ છે એને એની સાથે જોડીએ રૂટિનમાં, તો પણ ઘણો બધો બેનિફિટ મળતો હોય, તો એના વિશેની પણ કંઈ વાત. ચોક્કસ ચોક્કસ, જેમ કે આપણે કોઈ સ્પોર્ટ્સ પણ જોઈએ કે પછી આપણે રીડિંગ છે નોવેલ્સ વાંચવી, કારણ કે આજકાલની જનરેશન હું જોઉં છું તો સેલફોન ટેબ્લેટ ટીવી આના તરફ વધારે એટ્રેક્ટેડ થઈ રહેલી છે, લેપટોપ એ પણ જરૂરી છે, એ પણ પાર્ટ એન્ડ પાર્સલ છે, પણ બીજા જે આપણે વાંચન છે પછી જે સ્પોર્ટ્સ છે પછી આવી રીતે જે છે આપણે થિયેટર ડ્રામા કલ્ચરલ એક્ટિવિટીઝ છે, પછી આ મ્યુઝિક તમે જો શીખવા જાઓ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ આ બધી જો વસ્તુ આપણે સાથે સાંભળવામાં આવે તો ક્યારે આજે તમારું મૂડ એવું લાગે કે આજે હું થોડો ડિપ્રેસ છું સ્ટ્રેસ છે, તો તમે જો કોઈ મ્યુઝિક શીખેલા હો અને તમે જો સિન્થેસાઇઝર પ્લે કરો તો તમને રિલેક્સેશન ફીલ થાય, તમને ચેન્જ મળી જાય, એટલે એ તમને મદદ પણ કરે છે અને તમારો શોખ અને તમારી પ્રતિભા તરીકે તમે કોઈ જગ્યાએ રજૂ કરો તો તમે બીજાથી અલગ કરી જાઓ, લોકો તમને વધારે માન આપે છે અને તમે કંઈક ડિફરન્ટ. તો સ્ટડીની સાથે આ પણ વસ્તુ બધું જો આપણે બેલેન્સમાં રાખીએ તો પછી કોઈ માનસિક પ્રશ્નો કે કોઈ પણ પ્રકારની મૂંઝવણ એ થવાની છે. સો પેરેન્ટ્સે હંમેશા આ જે સમજવું જોઈએ કે આપણે આ ભગદડમાં મારો સન મારી ડોટર 90-95% લાવે અને એમની ઉપર પ્રેશર આપવું, એની જગ્યાએ એમને સપોર્ટ કરી પોઝિટિવ વેમાં, કોકરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ બેલેન્સ કરી એમને વધારે આગળ વધવા માટે, અને એડ્યુકેશન પણ એમ જો કરવામાં આવે તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય એવું મને લાગતું. તો ખાસ કરીને ડૉક્ટર મહેમંતભાઈ, આ પ્રકારનો એક ક્લિનિક દિલ્હીની અંદર પણ ચલાવી રહ્યા છો, બોમ્બેની અંદર પણ ચલાવી રહ્યા છો, તો આવનારા દિવસોમાં આનો વ્યાપ વધે અને વ્યાપ વધવાની સાથે આપે જે ખૂબ સારી આપની જે લાગણીને અભિવ્યક્ત કરી કે પેશન્ટ વધે એનો આપણને પ્રલોભન નથી, પરંતુ લોકો સ્વસ્થ રહે એ માટેનો ખાસ કરીને, તો આવનારા દિવસોમાં આપ રાજકોટની અંદર પણ આ ક્લિનિક શરૂ કરવા જઈ રહ્યા છો, તો એના વિશેની પણ આપણે થોડી વાતો દર્શન મિત્રો. ચોક્કસ, હું રાજકોટમાં પણ લગભગ 2 મહિના કરવાનો છું અને કાલે જેવું મારું વકીલામાં ઇન્ટરવ્યૂ છપાયેલું તો ઘણા બધા મને કોલ્સ આવેલા કે સાહેબ તમે ક્યારે સ્ટાર્ટ કરો છો, કારણ કે આ કોઈક અલ્ટરનેટિવ એવી વસ્તુ થેરાપી છે જેમાં સાઈડ ઇફેક્ટ નથી,